ગુજરાત વિદ્યાર્થી મિત્રો પ્રકરણ એકની અંદર તમે વિદ્યુત ક્ષેત્ર અંગે માહિતી મેળવી હવે પ્રકરણ બેની અંદર આપણે એના જેવી બીજી ભૌતિક રાશિ જે સ્થિત વિદ્યુત શાસ્ત્ર સાથે સંકળાયેલી છે એને આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહીશું આ સ્થિત વિદ્યુત સ્થિતિમાન વિશે આપણે માહિતી મેળવવાની છે અને એની સાથે એના અનુસંધાનમાં એની સાથે સંકળાયેલા કેટલાક જે વિદ્યુત સાધનો કહેવાય એવું એક કેપેસિટન્સની આપણે ચર્ચા કરવાની છે હવે વિદ્યુત ક્ષેત્ર અંગે તમે માહિતી મેળવી છે વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારની આસપાસના ક્ષેત્રમાં બિંદુની ભૌતિક રાશિ છે એ એકમ ધન વિદ્યુત બાર પર લાગતું બળ છે હવે ઉર્જા સાથે સંકળાયેલી ભૌતિક રાશિ વિદ્યુત સ્થિતિમાંની આપણે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ અગિયારની અંદર ભણી ગયા છો એક તો તમને યાદ હશે કે સ્પ્રિંગનું એક ઉદાહરણ આપણે ભણ્યા હતા કે જેમાં સ્પ્રિંગમાં જે પુનઃસ્થાપક બળ લાગતું હોય એ પુનઃસ્થાપક બળ લાગતું હોય અને સ્પ્રિંગને આપણે સંકોચીએ કે એને આપણે ખેંચીએ તો એ સંજોગોમાં એમાં સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે છે આમાં એક વાત બરાબર નોંધવા જેવી છે કે લાગતા બળની વિરુદ્ધ જ્યારે કોઈ પદાર્થને લઈ જવામાં આવે ત્યારે એમાં સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય છે અને સ્થિતિ ઉર્જા પછી આપણને એ સંરક્ષિત ક્ષેત્રમાં ગતિ ઉર્જા રૂપે પ્રાપ્ત થાય છે એટલે સ્થિતિ ઉર્જાનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ બરાબર સમજવા જેવો છે ગુરુત્વાકર્ષણના પ્રકરણની અંદર પણ તમે આ વાત શીખ્યા છો કે ગુરુત્વાકર્ષણમાં પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં કોઈ પદાર્થ નહીં ધારો કે પથ્થર નહીં આપણે પૃથ્વીની સપાટીથી ઉપર તરફ લઈ જઈએ અથવા આપણે ઉપર ફેંકીએ તો આપણે જાણીએ છીએ કે જે વખતે આપણે ફેંકીએ ત્યારે એનામાં ગતિ ઉર્જા હોય છે ગતિ ઉર્જા એ પ્રત્યક્ષ ઉર્જા છે આપણને દેખાતી હોય એવી પદાર્થમાં વેગ હોય એનું દળ હોય તો વન હાફ એમ બી સ્ક્વેર ગતિ ઉર્જા આપણે ગણીએ છીએ સમજીએ છીએ જાણીએ છીએ પ્રત્યક્ષ ઉર્જા છે આપણને એ સમજાય છે પદાર્થને જ્યારે આપણે ગુરુત્વ ક્ષેત્રમાં ઉપર તરફ ફેંકીએ અથવા તો લઈ જઈએ ગતિ કરાવીને તો એ સંજોગોમાં ઉપર તરફ જાય ત્યારે લાગતા ગુરુત્વાકર્ષણ બળ ગુરુત્વાકર્ષણ બળ નીચેની દિશામાં લાગે છે અને પદાર્થને આપણે ઉપર લઈ જઈએ છીએ તો એમાં સ્થિતિ ઉર્જા સંગ્રહાય છે આપણે સૂત્ર પણ ભણ્યા હતા એમ જીએચ અને એ વખતે પૃથ્વીની સપાટી ઉપર સ્થિતિ ઉર્જા શૂન્ય લઈને આપણે ગણીએ છીએ એમ જીએચ જેટલી સ્થિતિ ઉર્જા પદાર્થમાં સંગ્રહ પામે છે હવે એ સ્થિતિ ઉર્જા ઉપર તરફ જ્યારે પદાર્થ હોય એચ ઊંચાઈએ ત્યારે એમાં જે સ્થિતિ ઊર્જા સંગ્રહાય છે એ પદાર્થને આપણે પડવા દઈએ ત્યારે નીચે આવે ત્યારે એમાં ગતિ ઉર્જા આવે છે વન હાફ એમવી સ્ક્વેર જે ગતિ ઉર્જા ઉપર તરફ ફેંકતી વખતે એમાં હતી એ પાછી આવે છે એટલે આપણે એવું વિચારીએ છીએ કે એ ઊંચાઈ પર હોય ત્યારે એમાં એક ઉર્જા સંગ્રહિત થયેલી હતી અને એ ઉર્જા આપણને ગતિ ઉર્જા રૂપે એટલે પ્રત્યક્ષ ઉર્જા રૂપે પાછી મળે છે આપણે પ્રત્યક્ષ શબ્દ વાપરીએ છીએ એનો અર્થ કે પદાર્થ ગતિમાં હોય એનું દળ હોય વેગ હોય વનહા પેમવી સ્ક્વેર જેટલી ગતિ ઉર્જા એ આપણે સમજી શકીએ છીએ સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ થોડો આપણને ન સમજાયો છે એટલે એની જે ગહન વિષય છે એને આપણે સમજવા માટે કોશિશ કરીએ છીએ હવે ખાસ તો સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર આપણે સમજીએ તો એક ઉદાહરણથી આપણે જરા વાત ધ્યાનમાં રાખીશું સમજીશું ધારો કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને અહીંયા બીજો એક સ્મોલ ક્યુ એ પણ ધન વિદ્યુત ભાર છે હવે તમે જાણો છો એ પ્રમાણે આ બંને વચ્ચે અપાકર્ષણનું બળ લાગે અને એ બળ આ દિશામાં હોય આ વિદ્યુત ભારના કારણે આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ આ દિશામાં હોય હવે લાગતા બળની વિરુદ્ધ તમે જ્યારે તમે એને નજીક લાવો આ વિદ્યુત ભારથી ત્યારે બળની વિરુદ્ધ તમે લઈ જાઓ છો અને સ્થિતિ ઉર્જા એમાં સંગ્રહ પામે છે તમે વિચારો કે અહીં જ્યારે વિદ્યુત ભાર હોય અને તમે પકડીને આ તરફ લાવો તો બળ આ બાજુ લાગે છે તમે આ બાજુ લાવો છો ત્યારે મહેનત કરવી પડે છે જોર કરવું પડે છે અને જ્યારે બળની વિરુદ્ધ આપણે જ્યારે લઈ જઈએ ત્યારે જે કાર્ય થાય એ કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે અને પછી અહીં ધારો કે વિદ્યુત બહાર આવ્યો આ સ્થાન પર એને આપણે આને સ્થિર રાખીને આને છોડી દઈએ ક્યુ વિદ્યુત બારને તો આ તરફ ગતિ કરે અને ગતિ કરે ત્યારે જેટલી ગતિ ઉર્જા વનહાપેમ બી સ્ક્વેર પ્રાપ્ત કરે અહીં પહોંચે ત્યારે તો એ ગતિ ઉર્જા આપણે કરેલા કાર્યનું વળતર છે એવું કહીશું મતલબ કે વિદ્યુત બારને લાગતા બળની વિરુદ્ધ દિશામાં જ્યારે લઈ જઈએ ત્યારે એમાં ઉર્જા સંગ્રહ પામે છે આ ઉર્જાને આપણે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા તરીકે ઓળખીશું હવે આને ગણતરીમાં સમજાવવું હોય તો ધારો કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને અહીંયા આર બિંદુ છે હવે આર બિંદુથી પી બિંદુ ત્રીજાવર્તી માર્ગે વિદ્યુત ભારને આપણે લાવવો હોય તો અહીંયા ક્યુ વિદ્યુત ભાર છે હવે એને આ માર્ગે લાવવો છે તો અહીંથી અહીં સુધી લાવવા માટે આપણે કાર્ય કરવું પડે છે હવે એકચ્યુઅલી વિદ્યુત બળ આ દિશામાં લાગે છે એને આપણે એફ કહીએ ધક્કો મારીને આ તરફ લઈ જવા માટે જે બળ લગાડવું પડે એને આપણે એફ એક્સટર્નલ કહીશું એફ એક્સટર્નલ અને એફ ઇ આ બંને એકબીજાની વિરુદ્ધ છે સમાન મૂલ્યના હોય તો આના ઉપર કોઈ પરિણામી બળ લાગતું નથી અને તમે લાવો તો પ્રવેગ રહિત ગતિ કરીને ધારો કે આ બિંદુથી પી બિંદુ સુધી આપણે આ વિદ્યુત બારને લાવીએ છીએ બરાબર સમજવા જેવું છે વિદ્યુત બળ આ બાજુ લાગે છે આ તરફ આપણે ધક્કો મારી અને લાવવા પ્રયત્ન કરીએ છીએ બંને બળ સમાન હોય તો પરિણામી બળશૂન્ય થાય છે અને પરિણામી બળશૂન્ય થાય એટલે પ્રવેગ રહિત ગતિ કરીને આર બિંદુથી પી બિંદુ સુધી વિદ્યુત બહારને આપણે લાવીએ છીએ તો જે કાર્ય થાય છે એ કાર્યને આપણે ડબલ્યુ આર કહીએ અને એક્સટર્નલ ફોર્સના કારણે થતું કાર્ય આપણે ગણીએ તો એફ એક્સટર્નલ કારણ કે આપણે પદાર્થને ધક્કો મારીને આ તરફ લાવીએ છીએ અને ડી આપણે સૂક્ષ્મ ખંડ પસંદ કરીએ અને સંકલન કરીએ તો આરથી પી બિંદુ સુધી વિદ્યુત ભારને લાવવામાં કરવું પડતું કાર્ય આપણે આ રીતે વ્યક્ત કરી શકીએ અગાઉ આપણે સંકલનથી કાર્ય શોધવાની વાત શીખી ગયા છીએ હવે જો આ કાર્ય બાહ્ય બળવડે થતું હોય તો વિદ્યુત બળવડે થતું કાર્ય જે છે એ કાર્ય બતાવવું હોય તો એને આપણે આ રીતે બતાવી શકીએ આગળ માઇનસ દિશાની મૂકીએ કારણ કે એફ એક્સટર્નલ અને એફ ઇલેક્ટ્રિકલ એટલે બંને એકબીજાની વિરુદ્ધ છે એટલા માટે એફ ઇ ડોટ ડી આર એટલે એનો અર્થ એ થાય કે બાહ્ય બળ જે છે એના કરતાં વિદ્યુત બળ વિરુદ્ધ દિશામાં છે અને આપણને રસ એ વાતમાં છે કે વિદ્યુત બળ વડે કેટલું કાર્ય થાય છે એટલે વિદ્યુત બળવડે થતું જે કાર્ય છે એ કાર્ય રૂપે સંગ્રહ પામે છે આ વાતને આપણે સમજીએ છીએ એટલે આરપી આપણે આ રીતે બતાવી શકીએ સૂત્ર આપણે યાદ રાખીએ પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય તો વિદ્યુત બળવડે થતું કાર્ય કેટલું એ સૂત્ર વડે બતાવો તો આપણે આટલા સુધી લખવાનું થાય હવે આની અંદર બે મુદ્દાઓ બહુ મહત્ત્વના છે એમાં આપણે જો આર બિંદુ પર જે ઉર્જા છે એ ઉર્જાને યુ આર કહીએ અને પી બિંદુ આગળ જે ઉર્જા છે એને આપણે યુ પી કહીએ તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો જે તફાવત છે એ તફાવતને આપણે આ રીતે વ્યક્ત કરી શકીએ ડેલ્ટા યુ બરાબર યુ પી માઇનસ યુ આર પી બિંદુ આગળની ઉર્જા એમાંથી વાત કરીએ આપણે આર બિંદુ આગળની ઉર્જા એટલે યુપી માઇનસ યુ આર બરાબર ડેલ્ટા યુ આ જે સૂત્ર છે સૂત્ર આ બે બિંદુ વચ્ચે ક્યુ વિદ્યુત ભારમાં સંગ્રહ પામતી ઉર્જાઓનો તફાવત બતાવે છે અને મેં તમને કહ્યું એ પ્રમાણે બે મુદ્દાઓમાં અગત્યના છે એમાં પહેલો મુદ્દો એ છે કે આર બિંદુથી પી બિંદુ સુધી આપણે વિદ્યુત ભારને લાવીએ એ દરમિયાન થતું જે કાર્ય છે એ કાર્ય માર્ગ પર આધારિત નથી જે રીતે આપણે ગુરુત્વ ક્ષેત્રમાં શીખ્યા હતા કે પદાર્થ આપણે એચ ઊંચાઈ પર લઈ જઈએ પણ ગમે તે ઊંચાઈ ગમે તે માર્ગે લઈ જઈએ કાર્ય એક સરખું જ થાય એટલે પહેલી વાત તો આ કે માર્ગ પર આધારિત નથી એટલે નંબર એક આપણે મુદ્દાઓ યાદ રાખીએ કે આ જે કાર્ય છે એ માર્ગ પર આધારિત નથી અને આ એક સંરક્ષિત ક્ષેત્રનું લક્ષણ છે જેવી રીતે ગુરુત્વ ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે એ રીતે આ વિદ્યુત ક્ષેત્ર પણ સંરક્ષિત ક્ષેત્ર છે પદાર્થને આપણે ઉપર તરફ લઈ જઈએ ત્યારે સ્થિતિ ઉર્જામાં વધારો થાય છે આપણે જાણીએ છીએ પદાર્થ ઉપરથી નીચે આવે ત્યારે એ જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા રૂપે આપણને પાછી મળે છે આ ગુરુત્વ સ્થિતિ ઉર્જાની વાત છે મતલબ એ થયો કે પદાર્થમાં ઉર્જાનું સંરક્ષણ થાય છે ઉર્જા ખતમ થઈ જતી નથી મતલબ કે ઉર્જાનું જે સંરક્ષણ થાય છે એ કોઈ પણ આવા સંરક્ષિત ક્ષેત્રોમાં આવા ક્ષેત્રો આપણે અગાઉ શીખ્યા છીએ એક તો સ્પ્રિંગનું ક્ષેત્ર છે સ્પ્રિંગમાં જે બળ લાગે છે એના કારણે જે આપણે સંરક્ષિત ક્ષેત્ર રચાય છે ગુરુત્વ ક્ષેત્રમાં સંરક્ષિત ક્ષેત્ર છે તે પછી તમે ચુંબકમાં પણ આવું ભણવાના છો આ વિદ્યુતની વાત આપણે કરી રહ્યા છીએ તો માર્ગ પર આધારિત નથી બે બિંદુ વચ્ચે પદાર્થને તમે લઈ જાઓ અને એમાં ઉર્જાનો પડતો જે તફાવત છે એ તફાવત કોઈપણ માર્ગે લઈ જાઓ કોઈ ફરક પડતો નથી અને બીજી વાત એ છે કે આપણે અહીંયા આર બિંદુ આગળ સ્થિતિ ઉર્જાને યુ આર બતાવીએ છે પી બિંદુ આગળની સ્થિતિ ઉર્જાને યુ પી બતાવી છે પણ આર આગળની જે સ્થિતિ ઉર્જા છે સ્થિતિ ઉર્જા નિરપેક્ષની વાત કરીએ તો અગાઉ આપણે શીખ્યા છીએ એ ઉદાહરણને ફરી એકવાર હું તમને યાદ કરાવી દઉં કે પદાર્થ પૃથ્વીની સપાટી પરથી આપણે એચ વન ઊંચાઈ પર લઈ જઈએ ત્યારે એમાં સ્થિતિ ઉર્જા એમ જી એચવન જેટલી સંગ્રહાય છે આપણે જાણીએ છીએ એચ ટુ ઊંચાઈ પર પદાર્થને લઈ જઈએ ત્યારે આપણે સ્થિતિ ઉર્જા એમજી એચ ટુ લખીએ છે પણ જાણે અજાણે આપણે એવું સમજીએ છીએ કે સપાટી પર એની ઉર્જા છે એ શૂન્ય છે અને અહીંયા ઊર્જા એમ જીએચન છે એટલે અહીંથી અહીં સુધીનો તફાવત છે ખરેખર પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા પદાર્થમાં શૂન્ય હોતી નથી આપણે જાણીએ છીએ જે જગ્યાએ સંરક્ષિત ક્ષેત્રમાં જે જગ્યાએ લાગતું બળ શૂન્ય હોય એ જગ્યાએ સ્થિતિ ઉર્જા શૂન્ય છે એમ કહેવાય પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણ નીચે તરફ લાગતું જ હોય છે સ્થિતિ ઉર્જા કંઈ ત્યાં શૂન્ય નથી હોતી પણ આપણે ત્યાં શૂન્યને સમજીને ચાલીએ છીએ અને સ્થિતિ ઉર્જાના સૂત્રો લખીએ છીએ બાકી અહીંયા આગળ સ્થિતિ ઉર્જા આલ્ફા હોય તો આપણે એમ જી એચ વન પ્લસ આલ્ફા એમજી એચ ટુ પ્લસ આલ્ફા આવું લખવું પડે બરાબર એટલે આ વાત આપણે શીખેલા છીએ એ જ વાતને આપણે અહીંયા પણ સમજવાની છે મતલબ કે પી આગળની સ્થિતિ ઉર્જા એને આપણે યુ પી પ્લસ આલ્ફા કહેવું પડે અને ક્યુ આ આર આગળની સ્થિતિ ઉર્જાને આપણે યુ આર પ્લસ આલ્ફા કહીએ પી આગળની સ્થિતિ ઉર્જાને યુ પી પ્લસ આલ્ફા કહીએ એટલે આની આપણે બાદ બાકી કરીએ પી આર બિંદુથી પદાર્થને આપણે પી બિંદુ સુધી લાવીએ છીએ ત્યારે ઊર્જામાં પડતો તફાવત એટલે આર આગળની સ્થિતિ ઉર્જા અહીંયા પી આગળની સ્થિતિ ઊર્જા આ નિરપેક્ષ સ્થિતિ ઊર્જા છે એમાંથી આપણે બાદ કરીએ તો છેવટે તો આપણને મળે છે યુપી માઇનસ યુ આર મતલબ કે ડેલ્ટા યુ સ્થિતિ ઉર્જાનો તફાવત એ યુપી માઇનસ યુ આર છે હવે અહીંયા આપણે જે ગણતરી કરી છે આર બિંદુથી પી બિંદુ સુધી લાવવા માટેનું જે ગણતરી કરી છે એમાં ડેલ્ટા યુ એ યુપી માઇનસ યુ આર આ ઉદાહરણમાં આપણે જોયું પણ આર બિંદુએ સ્થિતિ ઉર્જા જે લખીએ છીએ જો આપણે આર બિંદુની અનંત અંતરે મૂક્યું હોય કે જો આગળ સ્થિતિ ઉર્જા શૂન્ય છે તો અનંત અંતરે મૂકીએ તો ડેલ્ટા યુ બરાબર આપણને યુ પી માઈનસ જીરો મળશે કારણ કે આર અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય હોય એટલે આપણે પદાર્થને અનંત અંતરેથી આ પી બિંદુ સુધી લાવીએ ત્યારે એમાં જે સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે છે એ સ્થિતિ ઉર્જા ડેલ્ટા યુ એ આપણે યુ પી લખી શકીએ યાદ રાખીએ કે આ ક્યુ વિદ્યુત ભારમાં સંગ્રહ પામતી ઊર્જા છે હવે આ જે વાત છે સ્થિતિ ઊર્જાનો જે કન્સેપ્ટ છે એ સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ આપણે અગિયારના ધોરણ શીખ્યા છીએ અને સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર આપણે પદાર્થ એટલે કે વિદ્યુત ભારિત પદાર્થમાં સંગ્રહ પામતી ઉર્જા એનું આપણે એની સમજ આપણે મેળવી હવે તમે જાણો છો એ પ્રમાણે આપણે એક નવી ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યા છીએ તો એમાં તમે જાણો છો એ પ્રમાણે અહીં જે બળ લાગે છે એફ ઇ ઇલેક્ટ્રિકલ ફોર્સ એ બળ વિદ્યુત ભારના સંપ્રમાણમાં હોય છે એટલે કાર્યની ગણતરીમાં પણ અહીં જે બળ છે એ બળ જેમાં બળની આપણે વાત કરીએ તો એફ ઈ બરાબર ક્યુ ઇ આવું આપણે લખીએ છીએ મતલબ કે બળ છે એ વિદ્યુત ભારના સંપ્રમાણમાં છે તમે પહેલાં પ્રકરણમાં શીખ્યા છો કે કોઈપણ વિદ્યુત ભારના ક્ષેત્રમાં વિદ્યુત ભારિત પદાર્થ પર લાગતું બળ એફ બરાબર ક્યુ ઇ આ ક્યુ એ વિદ્યુત ભાર છે ને એ વિદ્યુત ક્ષેત્ર છે હવે આમાં આપણે એફ ઇની જગ્યાએ ક્યુ ઇ લખીએ તો બળ છે એ વિદ્યુત ભારના સંપ્રમાણમાં છે એનો અર્થ એ થાય કે જે કાર્ય થાય છે એ કાર્ય પણ વિદ્યુત ભારના સંપ્રમાણમાં હોય એટલે જો વિદ્યુત ભાર વડે આપણે ભાગી દઈએ તો આપણને એક ભૌતિક રાશિ મળે એ ભૌતિક રાશિ એને આપણે નામ આપીશું વિદ્યુત સ્થિતિમાં એટલે ઊર્જામાં પડતો જે તફાવત છે એ તફાવતને આપણે ધ્યાનમાં લઈને ચર્ચા કરીએ તો બે બિંદુ વચ્ચે ક્યુ વિદ્યુત ભારને ગતિ કરાવવામાં આપણે અહીંયા આર બિંદુ મૂકીએ અને અહીંયા પી બિંદુ મૂકીએ વિદ્યુત ભાર ગતિ કરે છે પ્લસ ક્યુ હવે ઊર્જામાં પડતો જે તફાવત છે એને આપણે ડેલ્ટા યુ કહીએ તો એ યુપી માઇનસ યુ આર છે અને મેં તમને હમણાં સમજાવીએ પ્રમાણે આ ઉર્જા છે એ ઉર્જા વિદ્યુત ભારના સમપ્રમાણમાં છે એટલે આપણે એને વિદ્યુત ભાર વડે ભાગી નાખીએ તો આપણને જે જવાબ મળે એ જવાબ વિદ્યુત ભારથી નિરપેક્ષ બની જશે એટલે આપણે એક ભૌતિક રાશિ એવી વ્યાખ્યાયિત કરીએ કે જે વિદ્યુત ભારથી નિરપેક્ષ હોય અને ઉર્જાનો કન્સેપ્ટ આપણને સમજાવતી હોય અને એને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ તો વિદ્યુત સ્થિતિમાન એ શું છે એની આપણે વ્યાખ્યા કરીશું હવે આર બિંદુને આપણે અનંત અંતરે લઈ જઈએ તો આપણને આમાં જવાબ મળશે યુ પી ભાગ્યા ક્યુ એટલે પી બિંદુએ પદાર્થમાં એટલે વિદ્યુતભારિત પદાર્થમાં સંગ્રહ પામતી ઉર્જા ભાગ્યા વિદ્યુત ભાર એટલે આપણે તિરાશી મોડી શકીએ કે જો ક્યુ વિદ્યુત ભારમાં સંગ્રહ પામતી ઉર્જા યુપી હોય તો એકમ વિદ્યુત ભારમાં કેટલી તો યુપી ભાગ્યા ક્યુ આને આપણે વી સંકેત આપીએ છીએ વી એટલે વિદ્યુત સ્થિતિમાન આપેલા બિંદુ આગળ આપણે પી બિંદુની વાત કરી રહ્યા છીએ તો પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન છે હવે આ જે ત્રિજાશી મોડી એના આધારે વ્યાખ્યા બનાવીશું વ્યાખ્યા આવી થશે કે આપણે અહીંયા આર બિંદુને અનંત અંતરે મૂક્યું છે આર બિંદુ હવે ઇન્ફિનિટીવ અંતરે છે એટલે ઇન્ફિનિટી અંતરે જો બિલકુલ બળ લાગતું નથી એવું બિંદુ આપણે વ્યવહારિક રીતે આ સમજીશું કે જો આગળ કોઈ વિદ્યુત બળ ન લાગતું હોય એવા બિંદુ ત્યાંથી આપણે વિદ્યુત બારને લાવીએ છીએ એટલે વિદ્યુત ભારમાં બળ લાગતું ના હોય એ જગ્યાએ તમે નજીક લાવો તો શરૂઆતમાં કાર્ય શૂન્ય આપણે સમજીશું પણ જેમ જેમ નજીક આવશે તેમ એમાં કાર્ય સંગ્રહ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામતું જશે એટલે પી જ્યારે વિદ્યુત ભાર પી બિંદુ પર આવે છે ત્યારે એમાં જે કાર્ય સંગ્રહ પામે છે સ્થિતિ ઉર્જા રૂપે એ જો એકમ ધન વિદ્યુત ભાર લઈએ કારણ કે આપણે ક્યુ વડે ભાગ્યા છીએ એનો શું થયો કે ઇતિહાસ શું મળી કે ક્યુ વિદ્યુત ભારમાં સંગ્રહ પામતી ઉર્જા યુપી તો એકમ ધન વિદ્યુત ભારમાં કેટલું તો યુપી ભાઈ યુ કી તો આને જો સ્થિતિમાન કહેતા હોય તો એ શું છે તો એકમ ધન વિદ્યુત ભારમાં સંગ્રહ પામતી ઉર્જા તો વ્યાખ્યા આવી થશે વિદ્યુત સ્થિતિમાન આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા કરી રહ્યા છીએ तो अनंत अंतरे थी विद्युत आपेला बिंदु पर एकम धन विद्युत भार ने લાવવા માટે કરવું પડતું કાર્ય અથવા તો એમાં સંગ્રહ પામતી ઉર્જા હવે આ જે કાર્ય છે સૂત્ર આપણે આ રીતે બતાવીએ છીએ વી બરાબર યુ પી ભાગ્યા ક્યુ પી બિંદુ આગળ સંગ્રહ પામતી ઉર્જા ભાગ્યા વિદ્યુતભર એટલે આનું એકમ આપણને મળશે કે ઝૂલ પ્રતિકોલમ પણ આપણને કહીએ છીએ વોલ્ટ તમે વોલ્ટથી તો પરિચિત છો બાય કુલમ એને કહીશું આપણે વોલ્ટ આનો અર્થ પણ સમજવા જેવો છે લો કે કોઈ બિંદુ પર આ બિંદુ આપણે પી બિંદુ કહીએ અને ત્યાં આગળ વિદ્યુત સ્થિતિમાન બે વોલ્ટ છે આપણે આવું લખીએ કે પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન વીપી બરાબર બે વોલ્ટ છે એનો અર્થ શું થાય તો એનો અર્થ એવો થાય કે અનંત તરેથી પી બિંદુ પર એકમ ધન વિદ્યુત ભાર લાવીએ તો એમાં સંગ્રહ પામતી ઉર્જા બે જૂલ હોય મતલબ કે લાવવા માટે કરવું પડતું કાર્ય બે જૂલ હશે ઝૂલ એકમ છે ઉર્જાનું એટલે જે કાર્ય થાય છે એ કાર્ય જુલ્મ મપાય છે વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ જુલ્મ મપાય છે પણ એકમ ધન વિદ્યુત બાર દીઠ છે એટલા માટે પછી આપણે એને નામ આપે છે વિદ્યુત સ્થિતિમાનનું એકમ વોલ્ટ ઝૂલભાઈ કુલમને આપણે નામ આપ્યું છે વોલ્ટ એટલે પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાં બે વોલ્ટ છે એનો અર્થ એવું કરવાનો કે અનંત અંતરેથી એકમ ધનિતભારને પી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય બે જૂલ છે હવે તમને એમ કહેવામાં આવે કે આ પી બિંદુ આગળ ધારો કે ઇલેક્ટ્રોન મૂક્યો છે ક્યુ બરાબર ઈ મતલબ કે ઇલેક્ટ્રોન મૂક્યો છે તો ઇલેક્ટ્રોનમાં કેટલી ઉર્જા સંગ્રહાય તો એકમ ધન વિદ્યુત ભારથી સંગ્રહ પામતી ઉર્જા એટલે વિદ્યુત સ્થિતિમાં વ્યાખ્યા આપણે કરી બે વોલ્ટુલમ એક કુલમ વિદ્યુત ભારમાં બે જૂલ ઉર્જા સંગ્રહ્રોન નો વિદ્યુત ભાર આપણે જાણીએ છીએ તો એમાં કેટલી ઉર્જા સંગ્રહ પામે તો પછી આપણે લખવું પડે કે સંગ્રહ પામતી ઉર્જા વીડબ્લ્યુ બરાબર વી સૂત્ર આપણે આવું લખીએ ઇલેક્ટ્રોનની વાત છે એટલે વી ઈ લખાય હવે અહીં લખીશું બે વોલ્ટ અને અહીંયા વન પોઈન્ટ સિક્સ ટેન ટુ માઇનસ નાઇન્ટીન એટલે જવાબ આવશે થ્રી પોઈન્ટ ટુ ટેન માઇનસ નાઇન્ટીન જૂલ એટલે ઇલેક્ટ્રોનમાં સંગ્રહ પામતી ઉર્જા તમે જો બતાવો તો એ આપણને આટલી મળશે કે થ્રી પોઈન્ટ ટુ ટેન ટુ માઇનસ નાઇન્ટીન જૂલ હવે વિદ્યુત સ્થિતિમાં ભૌતિક રાશિ આપણે શા માટે વ્યાખ્યાયિત કરી કારણ શું તમે પહેલાં પ્રકરણો શીખી ગયા છો વિદ્યુત ક્ષેત્ર ભૌતિક રાશિ આપણે શા માટે વ્યાખ્યાયિત કરી એના પાછળનો તર્ક શું છે આ બંનેને આપણે સમજીએ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે શીખી જ ગયા છો પણ હું તમને થોડું યાદ કરાવી લઉં અને પછી એ જ રીતે વિદ્યુત સ્થિતિમાન નામની ભૌતિક રાશિ આપણે શા માટે વ્યાખ્યાયિત કરી બધું તર્કસંગત કોઈ પણ ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરીએ ત્યારે એક તર્કસંગત હોય છે એમાં કયો તર્ક છે એ તર્ક આપણે સમજવાનો છે તો પહેલાં હું તમને વિદ્યુત ક્ષેત્રની વાત કરું વિદ્યુત ક્ષેત્ર શું છે તમે જાણો છો એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર એ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ છે દાખલા તરીકે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને ત્યાંથી આર અંતરે અહીંયા એક બિંદુ છે બિંદુને આપણે પી બિંદુ કહીએ આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર ઈ કેટલું તો તમે જાણો છો કે ક્યુ ભાગ્યા આર સ્કવેર આ વિદ્યુત ક્ષેત્રનો અર્થ શું તો એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ અહીં તમે પ્લસ વન વિદ્યુત ભાર એકમ ધનવિદ્ધ ભાર મૂક્યો હોય તેના પર લાગતું બળ એફ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર એ કુલમનો નિયમ જ છે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ છે જો તમે અહીંયા ક્યુ વિદ્યુત ભાર મૂક્યો હોત તો બળ કેટલું લાગે તો બળનો સંકેત આપણે આપ લખીએ વિદ્યુત ક્ષેત્ર માટે આપણે એ લખીએ છીએ કે ક્યુ આર સ્ક્વેર આ નિયમ જ છે કારણ કે આપણો કે ગુણ્યા ક્યુ ગુણ્યા એક ભાગે આર સ્ક્ ક્યુ વિદ્યુત મૂક્યો હોત પ્લસ ક્યુ વિદ્યુત મૂક્યો હોત તો બળ કેટલું લાગત કે ગુણ્યા ક્યુ ગુણ્યા ક્યુ ભાગે હવે એકચ્યુઅલી આ કે ક્યુ બાય છે એ પોતે જ વિદ્યુત ક્ષેત્ર છે એટલે કુલમના નિયમમાં આપણે કેક્યુ બાય આર સ્ક્વેરને પહેલાથી જો વ્યાખ્યાયિત કરી દઈએ તો આપણે ઈ ક્યુ લખી શકીએ અથવા ક્યુ એ લખી શકીએ બળ ગણવામાં આ એક સરળ સ્વરૂપ છે સૂત્રનું જેવી રીતે ગુરુત્વાકર્ષણ બળ માટે આપણે એમ જી લખીએ છીએ એમાં એમ દળ છે જી ગુરુત્વ ક્ષેત્ર છે જી એમ ઇ બાય આર સ્ક્વેર અને આ ગુરુત્વ ક્ષેત્ર છે અથવા ગુરુત્વ પ્રવેગ આપણે કહીએ છીએ એ શું છે તો એકમ દળ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ સૂત્ર આવે છે એપ બરાબર ક્યુ બળનું સૂત્ર છે એટલે એકમ ધન વિદ્યુત બાર પર લાગતું બળ જો આપણે જાણતા હોઈએ તો સીધો વિદ્યુત બાર વડે ગુણાકાર જ કરવાનો રહે ઉદાહરણ તરીકે તમને એમ કહ્યું હોય કે કોઈ બિંદુ આગળ યાદ રાખો કે વિદ્યુત ક્ષેત્ર એ બિંદુની ભૌતિક રાશિ છે કોઈ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર બે ન્યૂટન બાય કુલમ છે અને ત્યાં આગળ ધારો કે ત્રણ કુલમ વિદ્યુત ભાર છે આની જગ્યાએ બે અને આની જગ્યાએ ત્રણ વિદ્યુતભાર ભાર ત્રણ કુલમ વિદ્યુત ભાર મૂકેલો છે તો બળ કેટલું લાગે તો સીધે સીધું આપણે ગણી શકીએ છ ન્યૂટન જુઓ આ જે પદ છે એ પદ જે ગણતરી કરવામાં થોડું ટીપિકલ લાગે છે એની જગ્યાએ ક્ષેત્ર જ સીધે સુધી જાણતા હોય તો તમે ગુણાકાર કરીને જવાબ લાવી શકો યાદ રાખો કે વિદ્યુત બિંદુની ભૌતિક રાશિ છે આપેલા બિંદુ પર એકમ ધન વિદ્યુત એ જ રીતે વિદ્યુત સ્થિતિમાન એ પણ બિંદુની ભૌતિક રાશિ છે કોઈ બિંદુ પર એકમ ધન વિદ્યુત ભારમાં સંગ્રહ પામતી ઉર્જા એ વિદ્યુત સ્થિતિમાન છે તો કોઈ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાં જો તમે જાણતા હો તો વી બરાબર ધારો કે બે વોલ્ટ છે તો આપેલા બિંદુ કે પી બિંદુ આગળ કોઈ ક્યુ વિદ્યુત ભાર કેટલી ઉર્જા જમા થાય તો ડબલ્યુ બરાબર સીધે સીધું સૂત્ર આપી શકીએ વી ક્યુ મતલબ કે આ બિંદુ પી બિંદુ આગળ તમે સ્થિતિમાં કેટલું છે એ ખાલી ગણી કાઢો અથવા જાણતા હો તો વિદ્યુત ભાર વડે સીધો ગુણાકાર કરીને તમે ઉર્જા ગણી શકો ઉર્જા કે કાર્ય જે ગણો તે આમ તો અનંત અંતરેથી એકમ ધનવિદભારને આપેલા બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય એને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીશું પણ તેઓ આગળ લાવવાથી જે ઉર્જા જમા થાય છે એને આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા કહીએ છીએ તો એકમ ધન વિદ્યુત સંગ્રહ પામતી ઉર્જા યાદ રાખીએ કે એ વિદ્યુત સ્થિતિમાન છે એને આપણે ક્યુ વડે ગુણીએ તો સીધે સીધું કાર્ય કે ઉર્જા મળે છે એટલે આપણે ડબલ્યુ લખીએ કે યુ લખીએ ઊર્જા ગણીએ તો વીક્યુ અથવા કાર્ય ગણીએ તો વીક્યુ સૂત્ર આપણે બતાવી શકીએ છીએ એટલે મિત્રો યાદ રાખીએ કે વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણવા માટે આપણે વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરેલું છે એ વિદ્યુત સ્થિતિમાન જો જાણતા હોઈએ તો આપેલા બિંદુ આગળ કોઈપણ વિદ્યુત ભારમાં કેટલી ઊર્જા સંગ્રહાય છે અથવા કેટલું કાર્ય થયું છે એ આપણે ગણી શકીએ છીએ પણ આપણે એ વાતની બરાબર નોંધ લઈશું કે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મહત્ત્વનો હોય છે બે બિંદુ વચ્ચે જ્યારે વિદ્યુત બાર ગતિ કરતો હોય ત્યારે એમાં વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત હોય છે તફાવત આપણે ગણતરીમાં લઈએ છીએ આગળ આપણે ચર્ચા કરી તે પ્રમાણે મહત્ત્વ ઉર્જાના તફાવતનું છે એ જ રીતે મહત્ત્વ ઉર્જા સ્થિતિમાનના તફાવતનું છે જે આપણે ગણતરી કરીને સમજીશું હવે અગાઉ ચર્ચા કરી હતી એમાં બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ તફાવત એ બે બિંદુ વચ્ચે કયા માર્ગે વિદ્યુતભારને તમે ગતિ કરાવો છો એ મહત્ત્વનું નથી કોઈ પણ માર્ગ પસંદ કરો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાતું નથી એક જ રહે છે આપણે એને પુસ્તકમાં આપ્યું છે એટલા માટે આપણે એની ચર્ચા કરીએ તો ધારો કે વિદ્યુત બારનું તંત્ર છે અહીંયા ધારો કે ક્યુ વન વિદ્યુત ભાર છે અહીંયા ધારો કે માઇનસ વિદ્યુત ભાર છે ક્યુ ટુ વિદ્યુત ભાર છે અહીંયા ધારો કે પ્લસ છે ક્યુ થ્રી વિદ્યુત ભાર છે અહીં ધારો કે પ્લસ છે અને ક્યુ ફોર વિદ્યુત ભાર છે હવે આ વિદ્યુત ભારોના વિસ્તારમાં એક બિંદુ પર ધારો કે કોઈ વિદ્યુત ભાર છે એકમ ધન વિદ્યુત ભાર છે બિંદુ પર એકમ ભાર છે અને પી બિંદુ સુધી આપણે લાવીએ છીએ તો આર બિંદુથી પી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય અથવા આપણે કહીશું વિદ્યુત સ્થિતિમાંનો તફાવત એકમ ધન વિદ્યુત ભારને લાવવા માટે તો માર્ગ તમે કોઈ પણ પસંદ કરો અહીં જો જુદા જુદા માર્ગો બતાવ્યા છે પુસ્તકમાં પણ અલગ અલગ માર્ગો બતાવ્યા છે તો આ બિંદુથી આ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય તમે આ માર્ગે આવો આ માર્ગે આવો આ માર્ગે આવો કા કોઈ પણ માર્ગે આવો કોઈ ફરક પડતો નથી એટલે આર બિંદુ અને પી બિંદુ બે વચ્ચે કોઈ પણ માર્ગે તમે એકમ ધનિત ઉદભારને ગતિ કરાવીને લાવો તો ઉર્જામાં જે તફાવત આવે છે એકમતરી જે ઉર્જાનો તફાવત પડે છે અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પડે છે એ એક સરખો જ હોય છે બદલાતો નથી આ વાતને આપણે ધ્યાન રાખીશું હવે સ્વાભાવિક છે કે અલગ અલગ પ્રકારના વિદ્યુત તંત્રોમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું સૂત્ર વડે આપણે મેળવવું હોય તો એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું તો પહેલો મુદ્દો છે કે બિંદુવત વિદ્યુત ભારના પ્રશ્ન આવો છે પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન છે કે બિંદુવત વિદ્યુત ભારના ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાં યાદ રાખીશું આપણે પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે ધ્યાનથી જોજો બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાં ફરી એકવાર તમને કહી દઉં કે વિદ્યુત સ્થિતિમાંની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાનો આધાર લઈને આપણે ગણતરી કરીને એક સૂત્ર લાવવાનું છે વિદ્યુત સ્થિતિમાંની વ્યાખ્યા શું છે તો આપેલા બિંદુ પર અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય એને આપણે આપેલા બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ તો ધારો કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે ધન વિદ્યુત ભાર અહીં છે અને અહીંયા પી બિંદુ છે અહીં આર બિંદુ છે આર બિંદુનું સ્થાન ગમે ત્યાં હોય આપણે પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન જાણવા માગીએ છીએ થિયરીમાં જે હેડિંગ છે એમાં બિંદુવત વિદ્યુત ભારના ક્ષેત્રમાં એટલે આ એક જ વિદ્યુતભાર છે એકલ વિદ્યુતભાર જેને આપણે કહીએ છીએ તો એક બિંદુ પર આ વિદ્યુત ભાર છે ક્યુ અને એની આસપાસ એક બિંદુ આપણે બતાવીએ છીએ પી તો ત્યાં આગળ આપણે વિદ્યુત સ્થિતિમાં જાણવા માગીએ છીએ વ્યાખ્યા એવી છે કે અનંત અંતરેથી અનંત અંતરનો અર્થ વ્યવહારિક રીતે આપણે એવું કરીશું કે જો આગળ કોઈ પ્રકારનું વિદ્યુત બળ નથી લાગતું એવું અંતર તો ત્યાંથી આપણે એકમ દરિબાને પકડીને લાવીએ છીએ અને પી બિંદુ સુધી લાવીએ જે કાર્ય કરવું પડે એ કાર્ય આપણે આપેલા બિંદુ એટલે પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખીએ છીએ હવે ધારો કે આનું સ્થાન સદીશ આર છે અને આર બિંદુનું સ્થાન સદીશને આપણે આર ડેશ કહીશું હવે અહીંથી આપણે ડેલ્ટા આર જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીએ છીએ ડેલ્ટા આર કહીએ ડેલ્ટા આર ડેશ કહીશું એકચ્યુઅલી આપણે અનંત અંતરેથી એકમ ધંધમાંને પકડીને લાવવાનો છે પણ આપણે શરૂઆતમાં ધારો કે આર બિંદુથી ડેલ્ટા આર જેટલું સ્થાનાંતર કરાવી અને કેટલું કાર્ય થાય છે એ ગણતરી લઈએ તો એને આપણે ધારો કે ડેલ્ટા ડબલ્યુ કહીએ પણ પહેલાં તો બળ જે લાગે છે બળની વાત કરીએ તો કેટલું બળ લાગશે તો બળ એકમ ધનિત બળ લાગતું બળ છે એટલે વન અપોન્ટ ફોર ફાઈફ સેલો ઝીરો અને આપણે કે કહીએ છીએ કે ગુણ્યા ક્યુ ભાગ્યા અંતર કેટલું તો આરડેસ સ્ક્વેર કારણ કાંક આનું અંતર આપણે આરડેસ લઈએ છીએ એટલે બિંદુએ વિદ્યુત ભાર એકમ ધનિત ભાર છે તો ત્યાં આગળ કેટલું બળ લાગે તો આ બળ લાગશે પણ એની દિશા આપણે બતાવવા માટે આરડેસ એકમ સદીશ આ દિશામાં લઈશું આ ડેશ સ્થાન સદીશ આ તરફ છે તો એનો એકમ સદી આપણે ગણતરીમાં લેવો પડે કારણ કે બળ આ બાજુ લાગે છે અપાકર્ષણનું બળ બરાબર હવે આ બળના આધારે જે કાર્ય થાય છે કાર્યને આપણે ધારો કે ડેલ્ટા ડબલ્યુ કહીએ તો ડેલ્ટા ડબલ્યુ બરાબર લાગતું બળ એફ ડોટ ડીઆર લખવું પડે અને એ બળ લખીએ તો એફની જગ્યાએ લખીએ મને પણ ફોર પાઇ એપસાયલોન ઝીરો ઇન્ટુ ક્યુ ભાગ્યા આર સ્ક્વેર આર ડેશ ડોટ ડોટ ડેલ્ટા આર લખીએ હવે અહીંયા આગળ આપણે માઇનસ નિશાની લખીશું કારણ કે ડેલ્ટા આર ઋણ છે આ તરફ આવે છે એટલા માટે હવે કુલ કાર્ય ગણવું હોય તો આપણે સંકલન કરવું પડે અને સંકલન કરીએ તો કુલ કાર્ય ડબલ્યુ મળે યાદ રાખો કે આપણે અહીંયા અનંત અંતરેથી આપણે ઇન્ફિનિટીવ અંતરે રહેલું કોઈ બિંદુ બતાવીએ તો અનંત અંતરેથી એકમ ધન બને લાવીએ છીએ તો એ કાર્યને આપણે સ્થિતિમાન કહીશું પણ આપણે હાલ કાર્યની ગણતરી કરી રહ્યા છીએ તો કુલ કાર્ય ગણવું હોય તો ઇન્ટિગ્રેશન કરવું પડે તો ઇન્ટિગ્રેશન કરો તો માઇનસ ક્યુ ભાગ્યા ફોર પાઈ epsilon 0, વન અપોન r સ્ક્વેર ઇ ટુ ડીઆર કાં ડેલ્ટા જો સૂક્ષ્મ ખંડ લઈએ તો ડીઆર થઈ જશે હવે આનું સાદરૂપ આપીએ તો માઇનસ ક્યુ ભાગ્યા ફોર પાઇ એપસાયલોન ઝીરો અને અહીંયા ઇન્ટિગ્રેશન કરો તો ઇન્ટિગ્રેશન માઇનસ વન અપોન થશે અગાઉ આપણે આવા સંકલન કરી ચૂકેલા છીએ એટલે જવાબ આવશે માઇનસ હોનો આર ડેસ આમ તો આપણે અહીંયા આરથી પી ગણીએ આર બિંદુથી પી બિંદુ સુધી પદાર્થને લાવવા માટે કરવું પડતું કાર્ય ગણવાનું હોય પણ આર બિંદુ અનંત અંતરે હોય તો આપણે ઇન્ફિનિટી ટૂપી લખવું પડે તો પછી અહીંયા માઇનસ ક્યુ ભાગ્યા ફોર પાઇફ સેલો ઝીરો ગુણ્યા માઇનસ વન અપોન આર પ્લસ વન અપોન ઇન્ફિનિટીવ થશે અને એનો જવાબ આવશે ક્યુ ભાગ્યા ફોર પાય એપસેલોન આર આને આપણે કે ક્યુ ભાગ્યા આર પણ લખી શકીએ કારણ કે કે એટલે મને પણ ફોર તમે પહેલા પ્રકરણમાં શીખી ગયા છો એટલે ગણતરી કરીને આપણે કાર્ય શોધી ઘડ્યું પણ ભૂલતા નહીં આ કાર્ય આપણે એકમ ધન વિદ્યુત બારથી ગણ્યું છે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત બારને પી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય ગણીએ તો વિદ્યુત સ્થિતિમાન ગણ્યું કહેવાય કારણ કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જે છે વિદ્યુત સ્થિતિમાનનો અર્થ શું તો અનંત અંતરેથી એકમ ધન બારને આપેલા બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય અને એ આપણી જરૂરિયાત પ્રમાણે ગણતરી કરીને સંકલનની મદદથી શોધી કાઢ્યું તો એનો અર્થ એ થાય કે જો ક્યુ વિદ્યુત ભાર હોય તો ક્યુ વિદ્યુત ભારની આસપાસના ક્ષેત્રમાં આર અંતરે તમારે જો વિદ્યુત સ્થિતિમાન ગણવું હોય તો સૂત્ર વાપરવું પડે વી બરાબર કે ક્યુ ભાગ્યા આર એટલે સૂત્ર હવે આપણે અહીંયા સંકેત બદલી નાખીશું વી લખીશું ડબલ્યુ નહીં લખીએ વી બરાબર કે ક્યુ ભાગ્યા આર એને આપણે સામાન્ય રીતે આ રીતે આ રીતે લખીએ છીએ ફોર પાયોન જીરો ગુણ્યા ક્યુ ભાગ્યા રીતે આપણે લખીએ છીએ પ્રથમ જે ઉદાહરણનો દાખલો છે એ દાખલાની અંદર પણ આ ગણતરી કરવી પડે એવા પ્રકારનું ઉદાહરણ છે આપણે સમજીએ હું તમને અલગ બીજા મૂલ્યો ધ્યાનમાં લઈ અને દાખલો ગણાવું દાખલો ઉદાહરણનો પ્રથમ છે ઉદાહરણનો પ્રથમ દાખલો અંદર રકમ અલગ છે આપણે જરા સમજી બીજું મૂલ્ય લઈને ગણીએ એટલે પ્રશ્ન ધારો કે આવો હોય કે અહીંયા ધારો કે ક્યુ બરાબર બે માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે અને તમને એમ પૂછ્યું હોય કે અહીંથી દસ મીટર અંતરે એક બિંદુ છે અને એ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું આ બિંદુને આપણે ધારો કે પી બિંદુ કહીએ તો પી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું ધારો કે પ્રશ્ન આવો તમને પૂછો હોય તો તમે શું જવાબ આપો તો આપણે શીખ્યા હમણાં હાલ જ શીખ્યા કે કોઈ બિંદુ જ વિદ્યુત ભારના ક્ષેત્રમાં આર અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કે ક્યુ ભાગે આર ભૂલતા નહીં સૂત્ર છે કે ક્યુ બાય આર કે ક્યુ બાય આર સ્ક્વેર નહીં કે ક્યુ ભાઈ આર સ્ક્વેર તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે અહીંયા સ્થિતિમાન છે વિદ્યુત ક્ષેત્ર એટલે આપેલા બિંદુ આગળ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ પણ સ્થિતિમાન છે સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુત ભારમાં સંગ્રહ પામતી ઉર્જા તો આપણે સ્થિતિમાનનું આ સૂત્ર મૂક્યું છે અને પ્રશ્ન તમને પહેલા પેલું ઉદાહરણ જે છે એમાં પ્રશ્ન આપું છું કે સ્થિતિમાન શોધું તો આપણે શું કરીશું અહીંયા કિંમત મૂકીશું નવ ગુણ્યા દસની નવ ઘાત અહીંયા બે માઇક્રોકોલમ વિદ્યુત ભાર છે બે ગુણ્યા ટેન રીસ ટુ માઇનસ સિક્સ ભાગ્યા અંતર કેટલું તો દસ મીટર આપ્યું છે તો ભાગા કરીએ તો નવેદુ અઢાર બરાબર અઢાર ગુણ્યા દસની બે ઘાત થશે એટલે આપણે વન પોઈન્ટ એટ મલ્ટિપ્લાય ટેન રેસ ટુ થ્રી આટલા વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન છે એવું કહી શકીએ આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું તો વન પોઈન્ટ એટ મલ્ટિપ્લાય ટેન ઇસ ટુ થ્રી વોલ્ટ પણ તમને એમ કહેવામાં આવે કે ત્યાં આગળ ક્યુ બરાબર ચાર કુલમ વિદ્યુત ભાર પડ્યો છે તો એમાં કેટલી ઉર્જા સંગ્રહ થાય તો ઉર્જા કેટલી સંગ્રહ થાય એ હોય તો યુ બરાબર વી સંગ્રહ પામતી ઉર્જા તો વિધિ જગ્યાએ અહીંયા આપણે સુધી ગણું વન પોઈન્ટ એટ મલ્ટિપ્લાય ટેન રીસ ટુ થ્રી ગુણ્યા ક્યુ બરાબર ચાર કુલમ વિદ્યુત બાર છે જુઓ યાદ રાખો કે વિદ્યુત સ્થિતિમાં એ એકમ ધન વિદ્યુત ભારમાં સંગ્રહ પામતી ઊર્જા છે પણ ચાર કુલમ વિદ્યુત બારમાં કેટલી ઉર્જા જમા છે એ જો ગણવું હોય તો તમારે ચાર વડે ગુણવું પડે બરાબર એટલે અહીંયા સેવન પોઈન્ટ ટુ મલ્ટિપ્લાય ટેન રીસ ટુ થ્રી આટલા જૂન આવશે યાદ રાખો ઉર્જાની વાત આવે એટલે એકમ આવશે ઝૂલ વિદ્યુત સ્થિતિમાન હોય તો એકમ આવશે વોલ્ટ બરાબર એટલે આપણે બરાબર સમજીશું આ તમને મેં પહેલાં કહ્યું કે કોઈ પણ ભૌતિક રાશિ જ્યારે વ્યાખ્યા વ્યાખ્યાયિત કરવાની હોય તો એ તર્કબદ્ધ હોય છે અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન તર્કબદ્ધ છે એની આપણે ચર્ચા કરી હવે વિદ્યુત ક્ષેત્રને વિદ્યુત સ્થિતિમાન બંનેની વાત આપણે કરી તમે જાણો છો એ પ્રમાણે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્ર અને એનું સૂત્ર છે અને આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું તો સૂત્ર છે કે ક્યુ ભાગે આર યાદ રાખો ક્ષેત્ર એટલે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ સ્થિતિમાન એટલે એકમ ધનભાર પર સંગ્રહ પામતી ઉર્જા એટલે આ ભૌતિક રાશિ ઈ છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે વિદ્યુત સ્થિતિમાન છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે તમે આલેખ દોરો તો આલેખ અલગ અલગ આવે પુસ્તકમાં આલેખ આપેલા છે તો એ આલેખ આપણે સમજીએ એમાં અહીંયા ધારો કે વાય અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાં બંને આપેલા હોય બંનેના આલેખ આપણે એક જ આલેખપત્રમાં દોરી શકીએ અહીંયા અંતર ધારો કે લેવાનું હોય તો પુસ્તકમાં જે એકમ આપે છે વન ટુ થ્રી ફોર ફાઈવ અને ઉપર પણ વન ટુ થ્રી ફોર ફાઇવ આ રીતે છે હવે ક્ષેત્ર જે છે એ ક્ષેત્ર આ રીતે છે આ વનઅપન આર સ્ક્વેર પ્રમાણે બદલાય છે જ્યારે સ્થિતિમાન છે આ રીતે હશે જુઓ એ વનઅપોન આર પ્રમાણે બદલાય છે એટલે આપણે આ આલેખ જે છે એ આલેખને ઈ બરાબર કેક્યુ ભાગ્યા આઠ સ્ક્વેર કહીશું આ જે આલેખ છે એ આલેખને વી બરાબર કે ક્યુ ભાગ્યા આર કહીશું અને તમે જાણો છો જો મેથેમેટિક્સ સારું જાણતા હો તો આલેખ આ પ્રમાણે જ આવે ક્ષેત્રનો આલેખ છે અને સ્થિતિમાનનો આલેખ છે પરીક્ષામાં તમને એક માર્કનો પ્રશ્ન પૂછાય તો આ રીતે બંને આલેખો એક જ આલેખપત્ર પણ બતાવી શકાય જો કે પુસ્તકમાં સ્કેલ આપ્યા છે વન ટુ થ્રી ફોર ફાઇવ તમે સ્કેલ નહીં મૂકો અને આલેખ આ રીતે દોરશો તો પણ ચાલશે પણ ક્ષેત્ર અને સ્થિતિમાન આલેખમાં કેવી રીતે હોય એ તમે આ રીતે બતાવી શકો હવે આપણે વિદ્યુત ડાયપોલ ની અંદર સ્થિતિમાનની ચર્ચા કરીશું વિદ્યુત ડાયપોલ નું સ્થિતિમાન આ પણ પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન છે થોડો લેન્દે પ્રશ્ન છે પણ એ સરળ છે આમ તો પહેલાં પ્રકરણમાં તમે વિદ્યુત ડાયપોલ વિશે શીખી રહ્યા છો વિદ્યુત ડાયપોલનો અર્થ શું તો સમાન મૂલ્યના વિજાતીય અને બહુ પાસ પાસે રહેલા બે વિદ્યુત બારોના તંત્રને આપણે વિદ્યુત ડાયપોલ તરીકે ઓળખીએ છીએ હવે આ વિદ્યુત ડાયપોલ જે છે એ વિદ્યુત ડાયપોલની આસપાસના ક્ષેત્રમાં કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જાણવું હોય તો એનું જે સૂત્ર છે સૂત્ર આપણે સમજવાનું છે તો મારી લો કે વિદ્યુત ભારો આ રીતે બતાવેલા છે એમાં અહીંયા મારે માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે અને પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે આ બંને વચ્ચેનું અંતર તમે અગાઉ શીખી ગયા છો એ પ્રમાણે વિદ્યુત ડાયાપોલમાં ટુ એ અંતર છે અને એના ક્ષેત્રમાં આ બિંદુ આગળ પી બિંદુ આગળ ધારો કે આપણે વિદ્યુત જાણવું છે તો આ સ્થાન સદિશને આપણે આર વન કહીશું આ સ્થાન સદિશને આપણે આર ટુ કહીશું અને આના મધ્ય બિંદુને આપણે ઓ કહીએ તો સ્થાન સદિશ આપણને મળશે આર હવે અહીંયા ટુ એ અંતર છે પણ આને આપણે ઉગમ ગણીએ તો આ સદિશ એ થશે એ જ રીતે આ સદિશ પણ એ કહી શકાય કારણ કે આ અંતર તો એ છે એક જ દિશાના બે સદીશો એ પડી આપણે આ બિંદુ આગળ આ બંને વિદ્યુત બારના તંત્રના કારણે વિદ્યુત સ્થિતિમાન જાણવું છે તો વિવન વિદ્યુત સ્થિતિમાન બરાબર કે સંકેતો આપણે તો કે ક્યુ ભાગ્યા આર વન થશે અને એ જ રીતે આ વિદ્યુત ભારના કારણે સ્થિતિમાન વી ટુ બરાબર માઇનસ કે ક્યુ ભાગ્યા આર ટુ થશે યાદ રાખીએ કે વિદ્યુત સ્થિતિમાન એ એકમ ધંધી દબાણમાં સંગ્રહ પામતી ઉર્જા અથવા થયેલ કાર્ય છે અને કાર્ય એ અધિશ ભૌતિક રાશિ છે બળ અને સ્થાનાંતરનો ડોટ ગુણાકાર તો દોઢ ગુણાકાર છે એટલા માટે એ અદિશ ભૌતિક રાશિ છે અને એનો સરવાળો અદિશની જેમ આપણે કરીએ તો કુલ વિદ્યુત સ્થિતિમાન વી બરાબર વી વન પ્લસ વી ટુ થશે તો વી વન પ્લસ વી ટુ તમે આમાં કરો તો વી બરાબર કે ક્યુ ભાગ્યા આર વન અહીંયા આવશે કે ક્યુ ભાગ્યા આર ટુ એટલે આપણને જવાબ મળશે કે ક્યુ કૌશમાં વન અપોન આર વન માઇનસ વન આર ટુ આવું મળશે હવે આપણે ભૂમિજીનો થોડો ઉપયોગ કરીશું અને આનું રૂપ આપીએ તમે જોઈ શકો છો કે આ એ સદીશ એમાં આર વન સદીશ ઉમેરાય તો આર સદીશ બને છે એટલે આર સદીશ બરાબર સદીશ એ વત્તા સદીશ આર વન તો પછી આર વન બરાબર શું મળે તો આર માઇનસ એ આવું લખી શકાય હવે આ ખૂણું ધારો કે થીટા લઈએ તો માઇનસ એ આર તરફ આવશે તો આર અને માઇનસ એ વચ્ચેનો ખૂણો જે છે એ પાઈ માઇનસ ઠીઠા થશે આર અને માઇનસ એ વચ્ચેનો ખૂણો હવે બે સદીશોના સરવાળાને સૂત્ર જે તમે જાણો છો એનો ઉપયોગ કરીએ તો આર વન સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ ટુ એ આર

આમાં એ અને આર એનો ગુણોત્તર જો પી બિંદુ ખૂબ દૂર હોય તો એ ભાગ્યા આર ખૂબ નાનું થાય અને એને આપણે એ સ્ક્વેર ભાગ્યા આર સ્ક્વેરને અવગણી શકીએ તો સૂત્ર આવું મળશે આર વન સ્ક્વેર બરાબર આર સ્ક્વેર વન ટુ એ ભાગ્યા આર એટલે આર વન બરાબર આર કૌસમો વન માઇનસ ટુ

અગાઉ આપણે દ્વિપતિ પ્રમી ભણ્યા છીએ એ પ્રમાણે સાદરૂપ આપીએ તો એક ઓગે આર મળશે આપણને એ રીતે ભાગે આર મળશે દ્વિપતિ પ્રમી ઉપયોગ કર્યો એટલે આ ગુણાકારમાં આવશે એટલે સાદરૂપ આપશે આવું થશે અને વનઅપોન આર ટુ બરાબર આ રીતે આપણે ગુણાકારમાં નહીં કહેવાય પણ પહેલું પદ જ આપણે વન પછીનું પદ જે લખીએ છીએ તે પાછના પદોને આપણે અવગણીએ છીએ એટલે સાદરૂપ યાદ રાખવા માટે આપણે એક દુતીયા છોડી ગુણવાના એટલે બે બે ઉડી જાય આ યાદ રાખવા માટે છો એટલે આપણે વન ઓપોન આર વન વન ઓપોન આર ટુનું સાદરૂપ આપણે આપ્યું હવે આનો અહીંયા કિંમત મૂકીશું ત્યારે આપણને જવાબ મળશે અને એ આપણે આગલા એપિસોડમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આ પહેલાં એપિસોડની અંદર વિદ્યુત સ્થિતિમાન શું છે એની ચર્ચા કરી એકમ ધનિધમાં પણ લાગ જે ઉર્જા સંગ્રહાય છે એ સંગ્રહાતી ઉર્જા એ વિદ્યુત સ્થિતિમાન છે એ આપણે યાદ રાખીશું ડાયપોલની અંદર સ્થિતિમાનનું સૂત્ર આપણે અધૂરું રાખ્યું છે આટલાથી આપણે આગળ આવતા એપિસોડમાં જોઈશું અને આ થિયરી પૂરી કરીશું અને પછી એનાથી આપણે આગળ જઈશું થેન્ક યુ